સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે જન આશીર્વાદ યાત્રા આવી પહોંચતા પ્રાંતિજ મહિલા મોરચાની મહિલાઓ દ્વારા મંત્રી કીર્તિસિંહને કુમકુમ તિલક કરી પુષ્પગુચ્છ આપી સ્વાગત કર્યું। ગુજરાત સરકારના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારનું મંત્રીમંડળ દ્વારા જન આશીર્વાદ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સાબરકાંઠા જિલ્લામાં સાબરકાંઠાના પ્રાંતિજ તાલુકાના સુખડ ખાતેથી જન આશીર્વાદ યાત્રાનો શુભારંભ કરવામાં આવ્યો હતો, જેમાં પ્રાંતિજના સુખડ ખાતે આવેલ મંદિરમાં રાજ્યકક્ષાના મંત્રી કીર્તિસિંહ વાઘેલા દ્વારા દર્શન કરી પ્રાંતિજના સદાના મુવાડા ખાતે જાહેર સભા યોજાઈ હતી। મંત્રીએ જણાવ્યું કે નરેન્દ્રભાઈ મોદીની આગેવાનીમાં ભારતીય જનતા પાર્ટી ગુજરાત સરકારના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારનું સંપૂર્ણ મંત્રીમંડળ આજે જનતાના આશીર્વાદ લેવા માટે જન આશીર્વાદ યાત્રારૂપી સમગ્ર ગુજરાતમાં પરિભ્રમણ થઈ રહ્યું છે, ત્યારે આ પ્રસંગે સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ વિધાનસભા ક્ષેત્રના લોકોના જન આશીર્વાદ યાત્રાને લઈને આશીર્વાદ લેવા નીકળ્યો છું અને ત્યાંથી પ્રાંતિજ ખાતે જન આશીર્વાદ યાત્રા આવી હતી, જ્યાં ભાજપા મહિલા મંડળ બહેનો દ્વારા ભાંખરિયા બસ સ્ટેશન ખાતે મંત્રી કીર્તિસિંહને કુમકુમ તિલક કરી તેવાનું પુષ્પગુચ્છ આપીને સ્વાગત કરવામાં આવ્યું હતું। તો મંત્રી કીર્તિસિંહ વાઘેલા દ્વારા સ્વામી વિવેકાનંદના બાવરાને ફુલાર પહેરાવી આશીર્વાદ લીધા હતા। તો આ પ્રસંગે સંસદ દીપસિંહ રાઠોડ, પૂર્વ મંત્રી જયસિંહ ચૌહાણ, નગરપાલિકાના પ્રમુખ દીપકભાઈ કડિયા, ભાજપ શહેર પ્રમુખ નિત્યાનંદભાઈ બ્રહ્મભટ્ટ, નગરપાલિકાના કોર્પોરેટર રાજેશભાઈ ટેકવાણી, નગરપાલિકાના કોર્પોરેટર સહિત ભાજપ કાર્યકરો આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। જીલ રાવલ, ZSTV પ્રાંતિજ। ભારતીય જનતા પાર્ટીની ગુજરાત સરકારના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકારનું સંપૂર્ણ મંત્રીમંડળ આજે જનતાના આશીર્વાદ લેવા માટે જન આશીર્વાદ યાત્રારૂપી આજે સમગ્ર ગુજરાતમાં પરિભ્રમણ થઈ રહ્યું છે। આ પ્રસંગે આજે સાબરકાંઠા જિલ્લામાં પ્રાંતિજ વિધાનસભા ક્ષેત્રની અંદર આવવાનું થયું અને પ્રાંતિજ વિધાનસભા ક્ષેત્રના લોકોના આશીર્વાદ લઈ આજની આ યાત્રાનો શુભારંભ કર્યો છે।